સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે ઇંગ્લિશ ટેક્સ્ટબુકના અભ્યાસક્રમની અંદર યુનિટ નંબર 1 ચિતાઝ ટીયર્સ એના વિશેની ચર્ચા કરતા હતા. અગાઉના વિડીયોની અંદર આપણે પાઠની શરૂઆત કરેલી, પણ હજી દરેક વિદ્યાર્થીઓ જે લોકો આ વિડીયો જુએ છે એ ને અહીંયા હું પાઠ દરમિયાન જે સ્પેલિંગો લખું, જે પ્રશ્નો લખું, એને તમારી પાકી બુકની અંદર એટલે કે સ્વાધ્યાયની બુકની અંદર લખતા જવાના છે. સંપૂર્ણ વિડીયો જોઈ અને સાથે જ્યારે વિડીયો તમે જુઓ ત્યારે ટેક્સ્ટ બુક તમારી સાથે રાખવી, જેથી કરી અને તમને એ વિડીયો વિશે પૂરેપૂરી સમજણ પડે. તો આજના આ ચોથા વિડીયાની અંદર આપણે યુનિટ નંબર 1ની ચર્ચા કરતા હતા, એની અંદર થોડીક આપણે ચર્ચા કરેલી કે ભાઈ ઘણા લાંબા સમય પહેલાંની વાત છે, જુલુ જાતિનો એક ઈદી નામનો શિકારી એક વૃક્ષની નીચે બેઠો હોય છે, તો એને સામે હરિયાળું ઘાસનું મોટું મેદાન હોય છે. એ મેદાનની અંદર ચરતું હરણનું એક ટોળું જોયું, તો હરણના ચરતા એ ટોળાને જોઈ અને ઈદીના મનમાં વિચાર આવે છે કે આહા, આ હરણ કેવા સુંદર મજાના છે, પરંતુ એમાંથી મારે એકને પકડવું હોય તો મારે ખૂબ જ દોડવું પડે, કદાચ કાસ કોઈ એવો રસ્તો મળી જાય કે જેથી કરી અને મને એમાંથી એક હરણ મળી જાય. હજી તો ઈદી આટલો વિચાર જ કરે છે, ત્યાં બાજુમાં જે ઝાડી હતી એ ઝાડીમાંથી એને એક બીજું દ્રશ્ય જોવા મળ્યું કે એમાં એક માદા ચિત્તા કે જેને હજી થોડા દિવસ પહેલાં જ બે સુંદર મજાના નાના નાના બચ્ચાઓને જન્મ આપ્યો છે, એવી માદા ચિત્તા એ ચૂપચાપ ઝાડીની પાછળ લપાતી છુપાતી એ ચરતા હરણના ટોળાની નજીકમાં ગઈ અને અચાનક જ કૂદકો મારી એક હરણને પકડી અને એને મારી નાખે છે. થોડી વાર થયા પછી ઝાડીમાંથી એના એ બે તાજા જન્મેલા બચ્ચા એ બહાર આવે છે અને ત્રણેય એની માતા અને બે બચ્ચા એ ત્રણેય લોકો એ મારેલા હરણનો શિકાર કરી અને નિરાતે પોતાનું ભોજન લે છે. આ જોઈ અને ઈદીના મનમાં એક વિચાર આવે છે, ઈદીને પેલા બચ્ચાની કારણ વગરની ઈર્ષા આવે છે. ઈદી એવું માને છે કે આહાહા, આ બચ્ચા કેવા લકી છે કે એને કોઈપણ પ્રકારના પ્રયત્ન વગર એને પોતાનો ખોરાક મળી જાય છે. કાશ મારે પણ એવી એક માતા હોત કે જે આવી રીતે મને વગર પ્રયત્ને ખોરાક આપી શકે. એટલા માટે ઈદી એક નિર્ણય કરે છે કે હું આ બેમાંથી એક ચિત્તાના બચ્ચાને પકડીશ, એને તાલીમ આપીશ, એને શિકાર કરતા શીખડાવીશ, પછી તો બસ મારે એ તાલીમ આપેલા એ બચ્ચાને માત્ર એક જ કહેવાનું કે જા મારા વાલા, જઈ અને મારા માટે એક હરણ મારી આવ, એક શિકાર કરી આવ. આહાહા, પછી તો મારું જીવન એકદમ આરામદાયક બની જશે. ત્યાં સુધીની આપણે ચર્ચા કરેલી પેજ નંબર 2 ઉપર 5મો પેરેગ્રાફ સુધી આપણે ચર્ચા કરેલી, પેજ નંબર 2નો 6ઠો પેરેગ્રાફ આપણે લેવાનો હતો. જઈએ વિદ્યાર્થી મિત્રો, મારી સાથે સાથે આ વિડીયો જે જોશે એ દરેક મિત્રોએ પોતાની ટેક્સ્ટબુક પોતાની સાથે રાખવી, જેથી કરી અને વિડીયોની અંદર તમને વધારે વધારે સમજણ પડે. તો આવો શરૂઆત કરીએ, આપણા યુનિટ નંબર 1નો 6ઠો પેરેગ્રાફ છે ત્યાંથી શરૂઆત કરીએ. તો ઈદી હવે ડિસાઇડેડ કરે છે, જુઓ, ઈદી હીઝ ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. હી એટલે તે, ડિસાઇડેડ એટલે નક્કી કરે છે, ટુ ફોલો એટલે પીછો કરવાનું, કબ્સ એટલે બચ્ચાનો, એન્ડ સ્ટીલ એટલે ચોરવાનું, વન એટલે એમાંથી એકને. ઈદી એક નિર્ણય કરે છે કે આ જે માદા ચિત્તાના બે બચ્ચાઓ છે એ બચ્ચાઓનો હું પીછો કરીશ, એની ફેમિલીનો હું પાછળ પાછળ જઈશ અને જ્યારે મને મોકો મળશે ત્યારે એ મોકાનો ફાયદો ઉઠાવી અને હું એમાંથી એક બચ્ચાને ચોરી લઈશ. તો વળી પ્રશ્ન નીકળશે, વોટ ડીડ ઈદી ડિસાઈડ. આ રીતના હું બે ભાગ કરું છું, એક ભાગની અંદર હું આ બાજુ સ્પેલિંગ લખીશ, આ બાજુ પ્રશ્ન લખીશ એટલે તમને સમજાય. તો પ્રશ્ન શું થશે, આવો થશે, વોટ ડીડ ઈદી ડિસાઈડ. ઈદી શું ડિસાઈડ કરે છે,
ઈદી શું નક્કી કરે છે તો એનો જવાબ આપવો હોય તો જવાબની અંદર આપણે આવું લખી શકાય કે ઈદી ડિસાઇડેડ ટુ ફોલો કબ્ઝ એન્ડ સ્ટીલ વન. તો સ્ટીલ એટલે ચોરી કરવી, એસ ટી ઈ એ એલ, સ્ટીલ એટલે ચોરવું અથવા તો ચોરી કરવી. તો ઈદી નક્કી કરે છે કે ભાઈ આ માદા ચિત્તાના બે બચ્ચા છે, એ બે બચ્ચામાંથી હું એનો પીછો કરીશ અને મને જ્યારે મોકો મળે તો એ મોકો મળતાની સાથે જ હું એને ચોરી લઈશ, બેમાંથી એકને. આગળ, ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ ધેટ અ ચિતા નેવર એટેક્સ અ મેન. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, તેના અનુભવ ઉપરથી અથવા તો તેના અનુભવ પ્રમાણે, ઈદી એટલે ઈદી, ન્યૂ જાણતો હતો, નોનું ભૂતકાળનું રૂપ છે ન્યૂ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એટલે તેના અનુભવ ઉપરથી, ઈદી એટલે ઈદી, ન્યૂ એટલે જાણતો હતો, ધેટ એટલે કે, અ ચિતા એટલે એક ચિતા, નેવર એટલે ક્યારેય નહીં, એટેક એટલે આક્રમણ કરે, અ મેન એટલે માણસ જાત ઉપર. જંગલમાં વર્ષોથી રહેતા હોવાના કારણે એના જંગલીય જીવનના અનુભવ પ્રમાણે ઈદીને એક વાતની ખબર હતી અથવા તો ઈદી એક વાત જાણતો હતો. કઈ વાત જાણતો હતો અનુભવ ઉપરથી? કે ક્યારેય પણ મોટે ભાગે જે ચિતા છે એ માણસ જાત ઉપર એટલે કે માણસ ઉપર ક્યારેય આક્રમણ, એટેક, હુમલો કરતા નથી. બરાબર. તો વરી પ્રશ્ન થશે, વોટ ડીડ ઈદી ન્યૂ ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ? તો વરી આવો પ્રશ્ન થશે, વોટ ડીડ ઈદી ન્યૂ ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ? ઈદી એના અનુભવ ઉપરથી શું જાણતો હતો? તો જવાબ દેવો હોય તો એમ કહી શકાય, બે રીતે જવાબ આપી શકાય. આમ પણ લખી શકાય, ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ ધેટ, એના એક્સપિરિયન્સ ઉપરથી ઈદી જાણતો હતો શું? કે અચિતા, અચિતા નેવર એટેક્સ, એટેક્સ એટલે હુમલો કરવો, અ મેન એટલે માણસ ઉપર. મતલબ કે ઈદી એક વાત જાણતો હતો કે ક્યારે પણ માણસ જાત ઉપર ચિતા હુમલો કરવાના નથી, મતલબ કે હુમલો એ નથી કરતા. આગળ, ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. ધેરફોર એટલે તેથી અથવા માટે, ઇટ વોઝ સેફ, તે એકદમ સલામત હતું, ટુ સ્ટીલ એટલે ચોરવાનું, અ કબ એટલે એક બચ્ચાને, એક બચ્ચાને ચોરવું એના માટે સલામત હતું, કારણ કે એના અનુભવ પ્રમાણે ઈદીને એક વાતની ખબર હતી કે ક્યારેય પણ એ ચિતા માનવજાત ઉપર હુમલો આક્રમણ કરતા નથી, એટલે એના માટે એ એકદમ સલામત હતું. હી ફોલોડ ધ ચિતા ફેમિલી ટીલ ઇવનિંગ. હી એટલે તે, ફોલોડ એટલે પીછો કરે છે, ધ ચિતા ફેમિલી એટલે ચિતાના પરિવારનો, કુટુંબનો એટલે કે એની માતાનો અને બે બચ્ચાનો, ટીલ ઇવનિંગ એટલે સાંજ પડી ત્યાં સુધી, સવારથી એ નિર્ણય કરે છે એમાંથી એક બચ્ચાને ચોરવાનો, બેમાંથી એક બચ્ચાને, એટલે એની પાછળ પાછળ. કારણ કે ઈદી ભલે જાણતો હતો, મિત્રો અહીંયા એક વાત એક સ્પષ્ટ કરવી જોઈએ,
કે ઈદી ભલે જાણતો હતો કે ચિત્તા ક્યારે માણસ જાત ઉપર આક્રમણ કરતા નથી, પરંતુ એક વાત તો એ પણ આમાંથી સાબિત થઈ શકે કે પોતાના બચ્ચાના રક્ષણ માટે તો કોઈ પણ માતા ગમે તે હદ સુધી જઈ શકે છે. તમે જાણો છો, તમારી આડોશી પાડોશીમાં ક્યાંય કૂતરીએ ગલુડિયાને જન્મ આપ્યો હોય, કોઈ ભૂંડીએ એના બચ્ચાને જન્મ આપ્યો હોય, તો ભૂલમાંય તમે એની બાજુમાં નીકળો તો તમારી ઉપર તરત આક્રમણ કરવા, હુમલો કરવા એ તૈયાર થાય છે. તો આ તો હિંસક પ્રાણી છે, જંગલી પ્રાણી છે સાહેબ. એટલે એની માતાની હાજરીમાં તો બચ્ચા ચોરવા એ તો ઈદી માટે લગભગ અશક્ય જેવું હતું. એટલે ઈદીએ એવું નક્કી કર્યું કે આખો દિવસ એની પીછો પીછો પાછળ પાછળ જાઉં. ક્યારેક તો માતા પોતાના બચ્ચાને એકલા મૂકશે ને, તો જ્યારે એની માતાની ગેરહાજરી હશે ત્યારે એમાંથી બેમાંથી એક બચ્ચાને હું ઉપાડી લઈશ, મતલબ કે ચોરી લઈશ. આગળ, એટ ધ સનસેટ ધ મધર ચિતા હિડ હર કબ્સ ઇન અ થિક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. હવે એક સાંજના સમયે એક ઘટના બને છે. શું બને છે જુઓ જોઈએ. એટ ધ સનસેટ, સૂર્યાસ્તના સમયે, ધ મધર ચિતા, ધ મધર ચિતા એટલે માદા ચિતા, હિડ, એચ આઈ ડી લખજો, એચ આઈ ડી, હિડ એટલે સંતાડવું, એચ આઈ ડી, હિડ એટલે સંતાડવું. શું કહે છે જુઓ, એટ ધ સનસેટ, સૂર્યાસ્તના સમયે, ધ મધર ચિતા એટલે માદા ચિતા, હિડ એટલે સંતાડે છે, હર એટલે તેણીના, કબ્જ એટલે બચ્ચાને, ઇન અ થિક બુશ, ગાઢ જે ઝાડી હતી એ ઝાડીમાં જ્યાં એને દરરોજ નિવાસ કરવાનું એનું નિવાસ સ્થાન હતું, એ નિવાસ સ્થાનની અંદર જે માદા ચિત્તા છે એ પોતે પોતાના બચ્ચાને એ સંતાડે છે. અને એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, એન્ડ એટલે અને, લેફ્ટ એટલે નીકળી જાય છે, ફોર અ સ્ટ્રીમ એટલે પાણીના ઝરણા પાસે. તો વરી નવો શબ્દ આવ્યો સ્ટ્રીમ. ચાલો, તો શું થાય છે, એટ ધ સનસેટ, સૂર્યાસ્ત સમયે, ધ મધર ચિતા એટલે માદા ચિતા, હિડ એટલે સંતાડે છે, હર કબ્ઝ એટલે તેના બચ્ચાને, ઇન અ થિક બુશ એટલે ગાઢ ઝાડીમાં, એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ અને પાણીના ઝરણા પાસે જાય છે, મતલબ કે પાણી પીવા માટે જાય છે. તો વરી પ્રશ્ન થશે, આવો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન આવો નીકળે કે વોટ ડીડ મધર ચિતા ડુ એટ ધ સનસેટ. સૂર્યાસ્તના સમયે માદા ચિતાએ શું કર્યું? તો એનો જવાબ આપણે આપવો હોય તો આવી રીતે થશે કે એટ ધ સનસેટ, સૂર્યાસ્તના સમયે મધર ચિતા હિડ હર કબ્ઝ ઇન અ થિક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. શું કહે છે પ્રશ્ન, કે સાંજના સમયે માદા ચિત્તાએ પોતાના જે બચ્ચા છે એ બંને બચ્ચાને એ એક ગાઢ ઝાડીની અંદર સંતાડ્યા અને એ પાણી પીવા માટે ઝરણાની પાસે જાય છે. આગળ, હવે ઓલા ઈદીને આટલું જ જોતું હતું કે ક્યારે માતા પોતાના બાળકને એકલા મૂકે છે. ઈદી શું કરે છે જોઈએ. ક્વિકલી ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર. ક્વિકલી એટલે ખૂબ જ ઝડપથી, ધ હન્ટર એટલે આ શિકારી એટલે કે ઈદી, પિકડ અપ એટલે ઉપાડે છે, હિઝ નેટ એટલે એના પાસે રહેલી પશુઓને ફસાવવા માટેની જાળી, એન્ડ સ્પીયર, લખજો નવો શબ્દ આવ્યો સ્પીયર, SPEAR, સ્પીયર એટલે ભાલો. બહુ ઝડપથી ઈદીએ શું કર્યું,
तो के पोतानी पासे रहेली जे पशुओने पकड़वा माटेनी जाड़ी अने ए पेलो जे भालो हतो ए भालाने उपाड़े छे एंड रन इन टू ध बुश अने जाड़ीनी अंदर रेन एटले के दौड़ी जाए छे। तो ये जाड़ी में जे ईदी दौड़ी जाए छे तो एने शू जोवा मळे छे जो ही सो टू टाइनी कब्ज ही एटले तेने शो एटले जोया टू एटले बे टाइनी लखजो टी आई एन वाय टीनी अथवा तो टाइनी एटले नाना ही एटले तेने शो एटले जोया जोया टू एटले बे टीनी एटले नाना नाना कब्ज एटले बच्चा ने तेने चिताना नाना नाना बे बच्चाओने जाड़ीनी अंदर बैठेला जोया। दे लुकड एट हिम विथ देर ब्राइट आईज दे एटले तेवो लुकड एटले जोई रह्या हता एट हिम एटले तेनी सामे विथ देर ब्राइट आईज एटले तेनी चमकती आँखों वड़े कारण के बिलाड़ी वर्गना प्राणी छे आ बधा चिता टाइगर लायन आ बधा बिलाड़ी वर्गना प्राणी कहेवाय तो ए बिलाड़ी वर्गना प्राणीनी आँखोमां एक अजब प्रकारनी चमक होय छे तो पोतानी चमकथी मांजरी आँखों वड़े ए बन्ने चिताना बच्चाओ ए ईदीनी सामू जोई रह्या हता। दे वेर टू यंग टू रन अवे दे एटले तेवो वेर एटले हता टू एटले खूबज यंग एटले नाना नाना के टू रन अवे एटले के दौड़ी पण सकता हता नहीं ए हजी बच्चा ने जन्मना थोड़ाक ज दिवसों थया छे हजी तो एटला बधा बन्ने बच्चाओ नाना नाना छे के एनी पासे दौड़वानी पण शक्ति नथी मतलब ए दौड़ी पण सकता नथी। ईदी थ्रू द नेट ओवर देम एंड द कब्ज वेर कॉट ईदी ने जे करवू हतुं ए करी नाख्यू शू कर्युं तो के ईदी एटले ईदीए थ्रू टी एच आर ई डब्ल्यू थ्रो नुं भूतकाळनुं रूप थ्रू एटले फेंकी ધ નેટ એટલે જાળી ઓવર એટલે ની ઉપર ધેમ એટલે તેઓની એન્ડ ધ કબ્ઝ વેર કોટ અને બચ્ચા પકડાઈ જાય છે એ ઈદીએ પોતાના ખભે રહેલી જે જાળી હતી એ જાળીને બચ્ચાની ઉપર આમ ફેંકી અને એ જાળી ફેંકવાના કારણે જે બચ્ચાઓ છે એ પકડાઈ જાય છે। હી નીડેડ ઓનલી વન કબ હી એટલે તેને નીડેડ એટલે જરૂર હતી ઓનલી એટલે માત્ર વન એટલે એક જ કબ્જ એટલે બચ્ચાની એ એનો તો નિર્ણય શું કર્યો હતો કે આ બે બચ્ચા છે એમાંથી એક બચ્ચાને મારે ચોરી લેવું અને એને શિકાર કરવાની તાલીમ આપવી એને તો માત્ર એક જ બચ્ચાની જરૂર હતી પણ હવે બે બચ્ચા જોયા પછી એના મગજનો વિચાર બદલાય છે જુઓ। બટ હી થોટ પરંતુ તેને વિચાર્યું શું વિચાર્યું આહા ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન ઇટ ઇઝ ઇટ એટલે તે ઇઝ એટલે છે ઓલવેઝ એટલે હંમેશા બેટર એટલે વધારે યોગ્ય ટુ હેવ એટલે હોવા ટુ એટલે બે સ્લેવ્સ એટલે ગુલામો ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે વન એટલે એક એને નિર્ણય કર્યો તો એક જ બચ્ચાને ચોરવાનો મિત્રો પરંતુ જ્યારે બે માદા ચિતાના બચ્ચાને એને જોયા અને એનો જે વિચાર છે એને બદલાણો શું વિચાર બદલાય છે એને એમ કીધું કે એક બચ્ચા કરતાં બે બચ્ચા હોય બે ગુલામ હોય તો કેવું સારું નવા સ્પેલિંગ આવ્યા બે સ્લેવ્સ એસ એલ એ વી ઈ એસ સ્લેવ્સ ગુલામો બીજો સ્પેલિંગ આવ્યો ઇન્સ્ટેડ ઓફ ને બદલે ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે ઈદીએ વિચાર કર્યો શું કે આહા અરે ઇટ ઇઝ ઓલવેઝ બેટર તે વધારે યોગ્ય કહેવાય શું કે ટુ હેવ એટલે હોવા ટુ સ્લેવ્સ એટલે બે ગુલામો ઇન્સ્ટેડ ઓફ વન એટલે એકના બદલે ઈદી કે એકના બદલે બે ગુલામો હોય તો કેવું સારું એકના બદલે બે બે બચ્ચાને લઈ લઉં। હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ એન્ડ હીડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ અને આવો નિર્ણય કરી
અને ઈદીએ વિચાર્યું કે એક હોય એના કરતાં બે, એકને આ દિશામાં મોકલીશ ને એકને આ દિશામાં મોકલીશ, જે દિશામાંથી પહેલો આવે આપણા માટે તો ખોરાક જ લાવશે. એટલે એવો નિર્ણય કરી, અને એને નિર્ણય હતો એકને લેવાનો, પણ બે બચ્ચા જોયા પછી એનામાં લોભ આવ્યો, એ લોભના વશ થઈ અને ઈદી બે બચ્ચાને લઈ જવાનો નિર્ણય કરે છે. શું કરે છે જુઓ, હી ડ્રેગ્ડ ધેમ, નવો શબ્દ આવ્યો ડ્રેગ્ડ, ડી આર એ ડબલ જી ઈ ડી, ડ્રેગ્ડ. ખેંચીને લઈ જવું, ઢસડતા ઢસડતા, મતલબ કે આમ આપણે કોઈ વસ્તુ હોય એને ભોંય તળીએ ઘસડતા ઘસડતા લઈ જઈએ, એને ડ્રેગિંગ કર્યું કહેવાય, ડ્રેગ્ડ કર્યું. હી એટલે તેને, ડ્રેગ્ડ એટલે ખેંચી લઈ ગયો, ધેમ એટલે તેમને, વિથ હિમ એટલે તેની સાથે, એન હિડ એટલે સંતાડી દીધા, ધેમ એટલે તેઓને, અંડર અ બિગ બાસ્કેટ એટલે એક મોટા ટોપલાની નીચે, પોતાના ઘરે વાંસનો એક મોટો ટોપલો હતો, એ વાંસના ટોપલાની નીચે એ બંને તાજા જન્મેલા, થોડા દિવસ પહેલાં જન્મેલા એ માદા ચિત્તાના બે ચોરાયેલા બચ્ચાને પોતાની ઝૂંપડી સુધી એ નેટ ઉપર આમ ફેંકી, એટલે નેટથી આમ ઘસડતો ઘસડતો એને પોતાની સાથે આ રીતે આમ ઘસડતો 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 લઈ જાય છે, પોતાના ઝૂંપડી પાસે લઈ જઈ, અને ઈદી એ બચ્ચાને, મોટો વાંસનો ટોપલો હતો એ ટોપલાની નીચે એને બંનેને કોઈ ન જોઈ જાય એ રીતે એને સંતાડી દે છે. તો કઈ રીતે ઈદીએ બચ્ચાઓને ચોર્યા એની આખી ઘટના આની અંદર વર્ણન થયું, બરાબર. હવે વરી પાછું દ્રશ્ય બદલાય છે. પેલી માદા જે પોતાના બચ્ચાઓને અહીંયા મૂકી સંતાડી અને પાણી પીવા ઝરણા પાસે ગઈ હતી, એ હવે પાછી આવશે. હવે શું થાય જુઓ, ધ મધર ચિતા રિટર્ન્ડ આફ્ટર અ વહાઇલ. ધ મધર ચિતા એટલે માદા ચિતા, રિટર્ન્ડ એટલે પાછી આવે છે, આફ્ટર અ વહાઇલ એટલે થોડા સમય પછી, માદા ચિતા થોડા સમય પછી શું આવે છે, પાછી આવે છે. સી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્ઝ, સી એટલે તેણીને, ડીડ નોટ ફાઇન્ડ એટલે જોવા ન મળ્યા, હર એટલે તેણીના, કબ્ઝ એટલે બચ્ચાઓ, તેણીને પોતાના જે વહાલ સોયા બચ્ચા હતા એ બચ્ચાઓ એ પાછી આવી ત્યારે એને જોવા મળ્યા નહીં. સી લુકડ ઓલ અરાઉન્ડ, સી એટલે તેણીએ, લુકડ એટલે જોયું, ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુએ, એ માદા ચિતા જ્યારે પાછી આવી ત્યારે પાછી આવી અને એ જુએ છે તો પોતે પોતાના સંતાડેલા જે બચ્ચાઓ હતા એ બચ્ચાઓ એને ત્યાં જોવા મળ્યા નહીં, એટલે તરત જ એ પોતાના બચ્ચાની તપાસ કરવા માટે આજુબાજુ એ જે ઝાડી હતી એ ઝાડીની આજુબાજુ એ જુએ છે. પરંતુ ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી એન્ડ જમ્પડ વાઇલ્ડલી. ફર્સ્ટ ઓફ ઓલ એટલે સૌથી પહેલાં તો, સી એટલે તેણી, બીકેમ એટલે બની ગઈ, એંગ્રી એટલે ગુસ્સે, પોતાનો એ પ્રાણીગત સ્વભાવને લઈને, પોતાનો પ્રાણીજન્ય સ્વભાવને લઈને એ સૌથી પહેલાં તો પોતાના વહાલ સોયા બચ્ચા એને જોવા ન મળ્યા, એટલે એ માદા ચિતા એ સૌથી પહેલાં તો શું કરે છે, એકદમ ગુસ્સે ભરાય છે, એન્ડ જમ્પડ, જમ્પડ એટલે કૂદકા લગાવે છે, વાઇલ્ડલી લખજો હિંસક રીતે, ડબલ્યુ આઈ એલ ડી એલ વાય, વાઇલ્ડલી એટલે હિંસક રીતે, જે રીતે હિંસક પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ હોય એ ગુસ્સામાં આવી અને પોતે કૂદકા જે રીતે લગાવે એ રીતે એ માદા ચિતા એ પોતાના વહાલ સોયા બચ્ચા જોઈ ન શકવાના કારણે એ સૌથી પહેલાં તો કૂદકા લગાવે છે. સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ, સી એટલે તેણી, સ્નિફ્ડ એટલે સૂંઘે છે, ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુએ, સી એટલે તેણી, સ્નિફ્ડ એટલે સૂંઘે છે, ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુએ. વરી નવો સ્પેલિંગ આવ્યો સ્નિફ્ડ, એસ એન આઈ ડબલ એફ ઈ ડી,
સ્નિફડ એટલે સૂંઘવું, સી એટલે તેણી, સ્નિફડ એટલે સૂંઘે છે, ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુએ, ચારે બાજુએ પોતાના બચ્ચાઓની. કારણ કે એક વાત કદાચ તમે જાણતા હોય કે મનુષ્યની સરખામણીમાં જે જંગલી પ્રાણીઓ હોય અથવા ચાર પગવાળા, એક જાણવા જેવું કહું, ચાર પગવાળા જે ચોપગા પ્રાણીઓ હોય ને એની ઘ્રાણેન્દ્રિય, આ એક નવો શબ્દ તમારા માટે, ઘ્રાણેન્દ્રિય જેને આપણે શું કહેવાય, નાક, સૂંઘવાની શક્તિ, એને ઘ્રાણેન્દ્રિય કહેવાય. કાનને સ્વર્ણેન્દ્રિય કહેવાય, હે, ત્વચાને સ્પર્શેન્દ્રિય કહેવાય, જે તમારી પાંચ જ્ઞાનેન્દ્રિય આવે એમાંની ઘ્રાણેન્દ્રિય, જે મનુષ્યની સરખામણીમાં જે ચાર પગવાળા પ્રાણીઓ હોય ને એની ઘ્રાણેન્દ્રિય બહુ સતેજ હોય, તેજ હોય. પોતાના બચ્ચાને દુર્ગંધ ઉપરથી, શરીરના એના દુર્ગંધ ઉપરથી એ પહેચાનતી હોય છે, જાણતી હોય છે. તો તેણી શું કરે છે, સ્નિસી સ્નિફડ ઓલ અરાઉન્ડ, તેણી ચારે બાજુએ પોતાના બચ્ચાને ગોતવા માટે પોતાના નાક દ્વારા એને સૂંઘે છે. બટ એલાશ, પરંતુ અરે રે, આ એલાશ નિશાસા માટે વપરાતો શબ્દ છે. એલાશ, અરે રે, સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, સી એટલે તેણી, કુડ નોટ ફાઇન્ડ એટલે જોઈ શકી નહીં અથવા મેળવી શકી નહીં, હર ડિયર બેબીઝ એટલે પોતાના વહાલ સોયા બચ્ચાને. આટલું કર્યા છતાંય પોતાના જે બચ્ચા છે એ બચ્ચાને એ જોઈ ન શકી, બરાબર. તો વળી પ્રશ્ન બનશે આમાં, વોટ ડીડ મધર ચિતા ડુ વહેન સી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. આ પ્રશ્ન આવશે, વોટ ડીડ મધર ચિતા ડુ, માદા ચિતાએ શું કર્યું, વહેન એટલે જ્યારે, સી ડીડ નોટ ફાઇન્ડ, તેણી જોઈ ન શકી, હર ડિયર બેબીઝ એટલે પોતાના વહાલ સોયા બાળકોને. તો જવાબ એનો આ રીતે આવશે કે વહેન મધર ચિતા ડીડ નોટ ફાઇન્ડ હર બેબી, હર બેબી કહો, હર કબ્સ, ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી એન્ડ જમ્પડ વાઇલ્ડલી. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકમ એંગ્રી, સૌથી પહેલાં તો એ ગુસ્સે ભરાય છે અને એકદમ જંગલી પ્રાણીઓની જેમ કૂદકા મારે છે. ત્યારબાદ સી સ્નિફડ ઓલ અરાઉન્ડ, તો સૌથી પહેલાં તો એ પોતાના વહાલ સોયા બચ્ચાને મેળવવા માટે એ ચારે બાજુ તપાસ કરે છે, મળતા નથી, ગુસ્સે ભરાય છે, કૂદકા લગાવે છે, સૂંઘે છે, પરંતુ બચ્ચા નથી મળતા. એટલે હવે છેલ્લે, સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, તે પોતાના વહાલ સોયા બચ્ચાને મેળવી શકતી નથી. એટ લાસ્ટ, અને અંતે, સી બીકેમ સેડ, તેની એકદમ ગુસ્સે ભરાય છે, એન્ડ સ્ટાર્ટેડ ક્રાઈંગ, અને એ એકદમ રડવા લાગે છે. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર લોંગ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, સી એટલે તેણી, ક્રાઇડ એન્ડ ક્રાઇડ, રડતી જ રહે છે ફોર હોલ નાઇટ એટલે આખી રાત્રિ, ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ એટલે બીજા દિવસ સુધી. હે, તેણી પોતાના વહાલ સોયા બચ્ચાને યાદમાં એટલી બધી રડે છે, એટલી બધી એ રડે છે કે એ માદા ચિતા એ આખી રાત, જે દિવસે, જે સાંજે એના બચ્ચા ખોયા હતા, એ આખી રાત રડે છે, અને બીજા દિવસની સવારથી બીજા દિવસની સાંજ સુધી તે એ સતત પોતાના બચ્ચાની યાદમાં એ રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે.
જો ગમે એવું પશુ હોય મિત્રો, એ પશુ હોવા છતાં પણ એ પોતાના બચ્ચાના વહાલમાં, પોતાના બચ્ચાના ગુમ થયાના એ શોકમાં એ માદા ચિત્તા છે એ સતત રડ્યા કરે છે, એ રડ્યા કરે છે અને રડ્યા જ કરે છે આખી રાત અને બીજા દિવસની સાંજ સુધી તે સતત રડ્યા કરે છે. આ અહીંયા સુધી આપણે રાખીએ, ત્યાર પછીની વાતની ચર્ચા આપણે હવે પછીના વિડીયોની અંદર કરીશું.